સાવાણી આ જેનીસ કિચન માં આપનું સ્વાગત કરું છું. ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું કેરળલા સ્ટાઈલ સાંભર મસાલા. તો ચાલો જોઈએ કઈ રીતે બનાવશું આપણે કેરળલા સ્ટાઈલ સાંભર મસાલા. કેરળલા સ્ટાઈલ સાંભર મસાલો બનાવવા માટે મેં આ 4 કાશ્મીરી મરચાં લીધા છે અને 10-15 મેં આ તીખા જે લાલ મરચાં આવે છે સૂકા એ લીધા છે. આ મરચાને આપણે શેકી લઈશું. આમાં આપણે તેલનો બિલકુલ ઉપયોગ નથી કરવાનો. આને આપણે એકદમ ડ્રાય રોસ્ટ કરવાના છે અને એકદમ ધીમા તાપે શેકવાના છે. આને આપણે 2-3 મિનિટ માટે શેકી લઈશું. કાશ્મીરી મરચાથી મસાલાનો કલર બહુ સરસ આવે છે. અને આ રીતે હલાવતા રહીશું એટલે બધી સાઈડથી સરસ શેકાઈ જાય. 2 મિનિટ થઈ ગઈ છે અને મરચાં શેકાઈ ગયા છે. આને આપણે પ્લેટમાં કાઢી લઈશું. હવે 1 વાટકી જેટલા આખા ધાણા લઈશું, એને પણ આપણે ધીમા તાપે શેકી લઈશું. આનો કલર થોડો ચેન્જ થાય ત્યાં સુધી શેકી લઈશું. ધાણા પણ શેકાઈ ગયા છે, બહુ સરસ સુગંધ આવે છે. આને પણ આપણે પ્લેટમાં કાઢી લઈશું. બે ચમચી ચણાની દાળ લઈશું, 2 ચમચી અડદની દાળ, 1/2 ચમચી મેથી, આ દાણા મેથી આવે એ છે, 10-15 મરી, 1 ચમચી જેટલા ચોખા લઈશું. આ ચોખા તમે કોઈ પણ લઈ શકો છો. આ ચોખા તમારે સાંભાર ઘટ થાય એના માટે આ મસાલામાં નાખવામાં આવે છે. બે ચમચી જીરું લઈશું અને 8-10 જેટલા નાના નાના નાળિયેરના ટુકડા લઈશું. આ બધા મસાલા આપણે એકદમ ધીમા તાપે શેકવાનું છે. આનો પણ થોડો કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી શેકશે. સરસ સુગંધ આવવા માંડી છે અને હજી આપણે થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી શેકી લઈશું. 7-8 લીમડાના પત્તા નાખી દઈશું. એને પણ એકદમ ડ્રાય થાય ત્યાં સુધી શેકવાના છે. 1 ચમચી રાઈ નાખી દઈશું. અડધી ચમચી હિંગ નાખી દઈશું. 1/2 ચમચી હળદર નાખી દઈશું. આને આપણે મિક્સ કરી લઈશું. હળદર નાખ્યા પછી આપણે આને બહુ નથી શેકવાનું, બસ તરત જ ગેસ બંધ કરી દીધો છે અને આને આપણે કાઢી લઈશું. અડધી ચમચી મીઠું નાખી દઈશું. આને પણ આપણે પ્લેટમાં કાઢી લઈશું. આ મસાલા ઠંડા થાય અને પછી આપણે આને દળી લઈશું. આ બધા મસાલા આપણે મિક્સર જારમાં લઈ લઈશું. આપણે આનો મસાલો બનાવી લઈશું. આપણે સાંભાર મસાલો તૈયાર થઈ ગયો છે. આ ઘરનો બનાવેલો સાંભાર મસાલો ખૂબ જ સસ્તો પડે છે અને આનો ટેસ્ટ પણ બહુ જ સરસ આવે છે. તમે પણ એક વખત ટ્રાય કરજો. આ બહુ જ સરસ બને છે ઘરનો મસાલો. આને આપણે ઠંડો થવા માટે પ્લેટમાં કાઢી લઈશું. આ ઠંડો થઈ જાય એટલે આને આપણે બોટલમાં ભરી લઈશું. મસાલો ઠંડો થઈ ગયો છે, આપણે આને બાઉલમાં લઈ લઈશું.
આ મસાલાને તમે એરટાઈટ ડબ્બી હોય તો એમાં તમે એક વર્ષ સુધી સ્ટોર કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, તમને મારી આ રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ્સ બોક્સમાં જણાવો અને મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને દબાવવાનું ભૂલતા નહીં, જેથી મારે કોઈ પણ નવા વિડીયો આવે તો તમને સૌથી પહેલા જોવા મળે.